વાત વરસાદથી રાજસ્થાનમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ, જેમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બુંદીના અનેક ગામો પાણીમાં જળમગ્ન થઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટરસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઠેક ઠેકાણે કોઝવે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સાથે અનેક ગામ સંપર્ક વિહોણ થતા એનડીઆરએફની ટીમ મેદાનમાં આવી ગઈ, જેમાં એનડીઆરએફની ટીમો દેવદૂત બની લોકોના જીવ બચાવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. ભારે વરસાદને પગલે રાજસ્થાનના અનેક ધોધ જીવન થયા, જેને પગલે સહેલાણીઓ પણ ધોધનો સુંદર નજારો જોવા માટે ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી. રાજસ્થાનની આ તસવીરો મેઘરાજાના મેઘ તાંડવને લઈ બુંદી ગામની આસપાસના ગામ જળમગ્ન થયા, કે જ્યાં લોકો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા, ઘૂંટરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી, તો બીજી તરફ ધોધનો સુંદર નજારો જોવા માટે પણ સહેલાણીઓ ઉમટી પડ્યા. હજુ પણ બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનની આ તસવીરો. અમદાવાદમાં ભૂવો પડવાનું યથાવત છે. નવરંગપુરામાં વધુ એક ભૂવો પડ્યો. સામવેદ હોસ્પિટલ પાસે ભૂવો પડ્યો. ભૂવો પડવા છતાં એએમસીએ કોર્ડન ન કર્યો. એક અઠવાડિયાથી પડેલો ભૂવો કોર્ડન નથી કરાયો. ભૂવો કોર્ડન ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. અમદાવાદમાં હજુ પણ ભૂવો પડવાનું યથાવત છે. નવરંગપુરામાં વધુ એક ભૂવો પડ્યો. આના માટે હું નવરંગપુરામાં જઈ આવ્યો છું. તેના અધિકારીઓ કહે છે આજે આવી જશે, કાલે આવી જશે, હજી સુધી માટે કોઈ આના ખાડા નિકાલ માટે કોઈ હજી આવ્યું નથી. બરોબર. કાલ સાંજે વરસાદ આવ્યો ત્યારે બી બે પેશન્ટ અંદર પડેલા છે. ગટર લાઇન માટે બી અરજી આપી હતી પણ હજી કોઈ અરજી સ્વીકારી નથી એમને. એટલે એમને એવું કીધું કે તમારે અહીંયા કોઈ ગટર લાઇન નાખવાની જરૂર નથી છે. બરોબર. કીધું કે જયારે વરસાદનું પાણી બધું એકઠા અહીંયા બધું ભેગું થાય છે અને આ પેલું ખાડો બોલેલો છે એના હિસાબે બધું ફોરેન પાવર ને એટલે બધું પાણી જાય છે. એમને અમે કીધું હતું નથી ઉપાડતા. ટોરેન્ટ વાળા ફોન ઉપાડતા નથી, તમારું કેવું એવું છે? બરોબર. બીજો કોઈ મરી જાય લેવા દેવા ગણી. પાટણમાં બનાસદીમાંથી પાણી છોડાતા પાણી ફરી વળ્યા. કાચો રોડ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાનો ભય છે. 12 જેટલા ગામોને જોડતો માર્ગ ધોવાઈ જવાનો લોકોને ભય છે. જો રોડ ધોવાય તો અનેક ગામ સંપર્ક વિહોણા બની શકે છે. સાંતલપુરના અભિયાણા નજીક બ્રિજ ઘણા સમયથી અધૂરો છે. લોકોની અવરજવર માટે બ્રિજ પાસે કાચો રોડ બનાવાયો છે. અધૂરા બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક મોટો સવાલ. રાજકોટ ઉપલેટાનો વેણુ બે ડેમમાં નવાનીની આવક થઈ. નવાનીની આવક થતાં વેણુ બે ડેમ 96.18% ભરાયો છે. હાલમાં વેણુ બે ડેમની સપાટી 50.39 ફૂટે પહોંચી. વેણુ બે ડેમ ઓવરફ્લો થવામાં 0.50 ફૂટ બાકી છે. 5 ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જ્યારે મેઘરાજાએ આવી રીતે મેઘ સવારી કરી હતી ત્યારે ઉપલેટા તાલુકાના જે વેણુ ડેમ બે આવેલો છે ત્યાં અધિક ઉપરવાસના વરસાદને કારણે અત્યારે જે ડેમ છે 96.18% ભરાયો છે. તમને હું દ્રશ્ય બતાવવા માગીશ કે ઉપલેટાના જે વેણુ ડેમ છે એ અત્યારે 96.18% ભરાયો હોય જે ઉપરવાસના વરસાદને લઈને અત્યારે ઇન્ફો અત્યારે આવક બંધ થઈ ગઈ છે. પરંતુ આ 96.18%ની અંદર આ ડેમની સપાટી 54.17 ફૂટ છે, જેમાં અત્યારે રૂલ જે જુલાઈ માસનું જે રૂલ લેવલ જાળવવા માટેની જે હાલની જે સપાટી છે એ જોઈએ તો 50.89 ફૂટ છે અને હાલની જે ડેમની સપાટી છે 50.39 ફૂટે પહોંચી છે. માત્ર ઓવરફ્લો થવામાં 0.25 ફૂટ જ બાકી હોય. તેમજ ખાસ કરીને ઉપલેટા તાલુકાના જે વેણુ ડેમ નીચે આવતા જે 5 ગામો છે અને ગધેથડ છે, નાગવદર, વરજાંગ જાડિયા, મેખાટીંબી, નીલાખા સહિતના ગામોને જે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં ન જવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે હાલ ડેમને 0.25 ફૂટ ભરા ઓવરફ્લો થવામાં બાકી રહ્યો હોય. ને કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જે મીડિયા, ઉપલેટા.
ને વાત હવે ભારે વરસાદની આગાહીની। राज्य में वरसादी वातावरण वच्चे हजू पण वरसाद पड़शे। हजू पण बे दिवस भारे वरसादनी आगाही करवामां आवी। कच्छ में अति भारे वरसाद पड़वानी आगाही छे। सौराष्ट्र ने कच्छ में पण भारे वरसादनी आगाही छे। उत्तर गुजरात में पण अति भारे वरसाद वरसी शके छे। अमदावाद अने गांधीनगर में पण भारे वरसाद पड़शे। उत्तर गुजरात में अति भारे वरसाद की आगाही। अमदावाद और गांधीनगर में भारे वरसाद वरसी शके। राज्य में हजू पण बे दिवस भारे वरसाद की आगाही करवामां आवी छे। राज्य में वरसादी माहौल जाम्यो छे त्यारे गरवो गिरनार सोळे कळाए खीलियो। आराधना अने आस्थानुं केन्द्र गणातो गरवो गढ़ गिरनार वादळो वच्चे विहरतो जोवा मळ्यो छे। तो गीर सोमनाथ में वरसाद था, जंजीर धोज जीवंत थयो, जेना आह्लादक दृश्यो सामे आवता मोटी संख्या में पर्यटकों पण उमट्या। आ तरफ अरवली भीलोड़ा में आवेलो सुनसर धोज पण जीवंत थता नयन रम्य नजारो जोवा मळी रह्यो छे। धरती माता मंदिर पासे आवेलो सुनसर धोज वहेतो थता प्रवासी उमट्या। प्रवासी धोज में नहवानी मजा माणी रह्या छे। વાત હવે રાષ્ટ્રપતિના શપથવિધિની। द्रौपदी मुर्मू आज राष्ट्रपति पद न शपथ लेशे। मुख्य जस्टिस एनवी रमन अपावशे तेमने शपथ। द्रौपदी मुर्मू ने 21 तोपोनी सलामी पण आपवामां आवशे। शपथ लीधा बाद राष्ट्रपति मुर्मू संबोधन पण करशे। प्रधानमंत्री मोदी अने मंत्रीओ समारोह में उपस्थित रहेशे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल पण समारोह में सामेल थशे। उपराष्ट्रपति वेंकैया नायडू, पीएम मोदी, लोकसभाना अध्यक्ष ओम बिरला, मंत्रिमंडळना सभ्यो, राज्यना राज्यपाल, भाजप शासित राज्यना मुख्यमंत्रीओ ने सांसदो पण समारोह में सामेल थशे। निवाद जेडब्ल्यू परीक्षानी। आज देशभर में जेडब्ल्यू मेन की परीक्षा योजाशे। एनटीए 30 जुलाई सुधी देश में योजाशे जेडब्ल्यू मेन सेशन 2। सवार अने बपोर एम बे शिफ्ट में 3 कलाकनी परीक्षा योजाशे। परीक्षा ना समय करता 1 कलाक पहला पहुंचवानुं रहेशे। देश में 46 लाख अने राज्य में अंदाजे 30,000 विद्यार्थी परीक्षा आपशे। 23 अने 29 जून दरमियान योजाई थी जेडब्ल्यू मेन सेशन 1। बन्ने सेशन माथी जमा परिणाम वधु हशे मुजब मेरिट तैयार कराशे अने तेना आधारे विद्यार्थियों ने आईआईटी एनआईटी जेवी संस्थानों में बीटेक अने बीई जेवा कोर्स में प्रवेश पाळवामां आवशे। नोंधनीय छे के जेडब्ल्यू मेन परीक्षा सेशन 1 नुं परिणाम पण जाहेर करी देवायुं छे, जेमां देशभरमांथी अंदाजे 8 लाख विद्यार्थीओ ज्यारे राज्यमांथी 40,000 विद्यार्थीओए परीक्षा आपी हती। વાત હવે કેજરીવાલના સૌરાષ્ટ્ર પ્રવાસની। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્ર પ્રવાસે છે। સાંજે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પહોંચી જશે। રાજકોટ એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સોમનાથ માટે રવાના થશે। અરવિંદ કેજરીવાલ સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે। 26 જુલાઈએ કેજરીવાલ સોમનાથ મંદિરે દર્શન માટે જશે। સોમનાથ મંદિરમાં દર્શન બાદ કેજરીવાલ રાજકોટ પહોંચશે। राजकोट में उद्योगकारों अने व्यापारियों साथे केजरीवाल संवाद करशे। राजकोट में 26 जुलाई बपोरे 12 वागे कार्यक्रम नुं आयोजन करवामां आवशे। व्यापारियों साथेनी बैठक में केजरीवाल मोटी जाहेरात करी शके छे। વાત હવે લંપી વાયરસના કહેરની। બોટાદની મધુસૂદન ડેરી પશુપાલકોની બહારે આવી। હાલ પશુઓમાં લંપી વાયરસ પ્રસર્યો છે, જેથી કરી મધુસૂદન ડેરીએ પશુઓને નિઃશુલ્ક વેક્સિનનું વિતરણ કર્યું, જેને કારણે પશુપાલકોને પણ રાહત થઈ। ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પશુઓમાં લંપી વાયરસ ફેલાયો છે, જેના કારણે અનેક પશુઓના પણ મોત થઈ ગયા
અને પશુપાલકોમાં ચિંતા પ્રસરી। બોટાદ અને ગઢડા તાલુકામાં 30 જેટલા પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી। લંપી વાયરસની સમગ્ર બાબત મધુસૂદન ડેરીને ધ્યાનમાં આવતા મધુસૂદન ડેરીએ લંપી વાયરસની વેક્સિન ખરીદી જિલ્લાના પશુપાલકોને વેક્સિનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। અત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે લંપી નામનો વાયરસ પશુની અંદર જોવા મળ્યો છે અને ખાસ કરીને બોટાદ જિલ્લામાં પણ અમુક કેસો જોવા મળ્યા છે, ત્યારે મધુસૂદન ડેરી દ્વારા અમે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને આ રસીની ઉપલબ્ધિ કરી અને દરેક ગામની અંદર અમારા ડૉક્ટરો ઘરે ઘરે જઈ અને પશુપાલકોને મફતમાં ફ્રીમાં રસી મૂકી અને જબરજસ્ત કામગીરી કરી રહ્યા છે અને આ રોગને હંમેશા કંટ્રોલ કરવા માટે આ રસીનો જ ઉપાય છે। એટલે દરેક જગ્યાએ આ રસીકરણ થાય એની માટેની અમારે દૂધ સંઘ દ્વારા ડોક્ટરની ટીમ સક્રિય રીતે જિલ્લામાં કામ કરી રહી છે। અત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જે આ લંપી વાયરસ જે આવી રહ્યો છે તેમાં દરેક પશુઓને હાલાકી બહુ પડી રહી છે અને એની માટે અત્યારે સરકાર પાસે કોઈ પણ પ્રકારની રસી છે નહીં। એ માટે અત્યારે અમારા જે બોટાદ જિલ્લા દૂધ સંઘમાં જે આ રસી આવી રહી છે તેની થકી અમારા આખા ગુજરાતમાં આખા જિલ્લામાં અમારા ગામમાં દરેક ઘેરે ઘેરે જઈ અને અમે આ રસીનો ડોઝ અપાવેલ છે। રાજ્યમાં અને સૌરાષ્ટ્ર રિજિયનમાં હાલમાં લંપી સ્કિન ડિઝીઝ જોવા મળ્યો છે તો આપણા બોટાદ જિલ્લામાં ગઈકાલની સ્થિતિ 30 કેસ જોવા મળ્યા છે જેનું આપણે ઉપલી કક્ષાએ રિપોર્ટિંગ કરેલ છે તથા બોટાદ જિલ્લામાં આપણે આ કામગીરી માટે વિવિધ ટીમોની રચના પણ કરેલ છે તથા તમામ પશુપાલકો આપણા જિલ્લાને એમને સારવાર માટે ઘરે બેઠા નિઃશુલ્ક સારવાર મળી રહે એ માટે 1962 સૂચના અપાઈ ગઈ છે જે રૂટમાં પણ જાય છે અને પશુપાલકોનો કોલ આવે થી એમને સારવાર પણ આપે છે। સમાચારોમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે।
વેગબેક પોરબંદરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાંથી ઈરાનની અખ્તર અલી તેમજ અત્તાહ નામની બે બોટ સાથે 15 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ હાલ પોરબંદરની નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી ને તપાસ શરૂ થઈ છે. ધરપકડ પછી એનસીબી, એસઓજી કોસ્ટગાર્ડ તેમજ આઈબી અને સીઆઈડી સહિતની અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ સઘન પૂછપરછ હાથ ધરી હતી. આ તમામ શખ્સો ભારતીય જળસીમામાં શું કરતા હતા, શું છે તેમનું ષડયંત્ર, તે તપાસ કરવામાં આવશે. ગેરકાયદેસર ફિશિંગ કરતા બે બોટ જેના નામ અલી અખ્તર અને અતા છે અને ભારતીય જળસીમામાં શંકાસ્પદ પરિસ્થિતિમાં વિના કોઈ બોટના કાગળો સાથે શંકાસ્પદ મળી આવેલા હતા, જેને ગઈકાલે પોરબંદર જેટીમાં એ બે બોટ્સને લાવવામાં આવ્યા અને આજ સવારે એના ઉપર એમઝેડઆઈ એક્ટ ઓર ફોરનર્સ એક્ટની કલમ મુજબ નવી બંદર પોલીસ સ્ટેશન પોરબંદરમાં બે ગુના દાખલ કરવામાં આવેલા છે. અમદાવાદમાં ચૂંટણી પહેલા છીપા જમાતનો વિરોધ, રાજકીય દબાણ વશ નવી કમિટી બનાવવાનો આરોપ છે. એઆઈએમઆઈએમ ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલાનો આરોપ છે, છીપા સમાજના બે ભાગ પાડી ગુંડાઓ કબજો લઈ રહ્યા છે. હાઈકોર્ટના આદેશની અવગણના થતી હોવાનો પણ આરોપ છે. છીપા સમાજ રેલી કાઢે તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એ છીપા સમાજનું જમાતની બોડી છે, આટલા વર્ષોમાં આજ સુધી ઇલેક્શન થયું નથી, એટલે અમે ઇલેક્શન કરાવવા માટે અમે ચેરિટી કમિશનરમાં ગયા હતા. ચેરિટી કમિશનરમાં કેસ જીત્યા અમે, એના પછી હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં કેસ જીતી ગયા. આ લોકો ઇલેક્શન ના કરાવ્યું, એક વર્ષનો ટાઈમ આપ્યું એ છતાં ના કરાયું, પછી 6 મહિનાનો ટાઈમ આપ્યો ના કરાયું. હવે હાઈકોર્ટે 1 મહિનાનો સમય આપ્યો અમને, તો 1 મહિનાનો સમય જે આપ્યો હાઈકોર્ટે એની અંદર એક ટ્રસ્ટી અને બે જે પિટિશનર હતા એ અને બે ચેરિટી કમિશનરના બે માણસો, આ 5 માણસો મળીને ઇલેક્શન કરવાનું હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે. તો આ જૂની જમાત કમિટી છે જે એ લોકો ત્યાં આખો કબજો કરી નાખ્યો છે અને બહારથી ગુંડા બોલાવી અને આખો એ નિષ્પક્ષ ઇલેક્શન ના થાય અને એમની મરજી પ્રમાણે ઇલેક્શન થાય એવું એ લોકો ત્યાં બેસીને ષડયંત્ર રચી રહ્યા છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું. જતા જતા એક નજર હેડલાઇન્સ પર.